नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल नकोमरीशनी अंदर। आज वीडियो अंदर आप बात करवानी है मित्रों, तमारी सुरक्षा तमारा हाथ नी अंदर। आज स्टेप है मित्रों, खास करीने गवर्नमेंट तरफ थी बहार पड़वामां आवेला छे, एटले के जाहिर जनताए अवश्य आटलू ध्यान में राखवू। एक भूलनी अंदर मित्रों तमने मौतनी सजा थई शके छे। जोईए आ विशेष केटलाक स्टेपो शू छे जेटको तरफ थी बहार पड़वामां आवेला छे। संपूर्ण विगतवार माहिती चेनल अंदर नवा हो तो खास करीने चेनल ने पण सब्सक्राइब करी देजो અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો। ગેટની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહી છે। અનએકેડેમિક કમબેક ટેસ્ટ છે મિત્રો 12 જાન્યુઆરી 2021ના 6 PM યોજાવાની છે મિત્રો। એની અંદર મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ માટે આ ટેસ્ટ યોજાવાની છે। ફ્રી અનલોક કરવા માટે આપણો કોડ છે યુઝ કરવાનો ભૂલતા નહીં, NH25। એની અંદર મિત્રો અલગ અલગ રેન્ક ઉપર તમને સબસ્ક્રિપ્શન પણ મળવાપાત્ર થશે, એમેઝોનનો વાઉચર પણ મળવાપાત્ર થશે। રેન્ક 1 આવશે તો 3 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન, રેન્ક 2-3ની અંદર આવશે તો 1 મહિનાનું ગેટ અને ESC નું સબસ્ક્રિપ્શન મળશે, 400-100ની અંદર આવશે તો 500 રૂપિયાનું એમેઝોનનું વાઉચર મળશે। એવી જ રીતે મિત્રો 26 જાન્યુઆરી 2021ના રોજ 6 PM અનએકેડેમી કમબેક ટેસ્ટ યોજાવાની છે। એમાં EC કોમ્પ્યુટર અને IT ડિપાર્ટમેન્ટ માટે યોજાવાની છે। એમાં પણ રેન્ક 1, 2, 3 અને 4 થી 100 લગણની અંદર છે અલગ અલગ સરપ્રાઇઝ ઇનામો મળવાપાત્ર થશે। અનલોક કરવા માટે NH25 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર બંનેની આપેલી છે। મિત્રો અનએકેડેમીના માધ્યમ ઉપર ટાર્ગેટ ESC પ્રિલિમ્સની નવી જ બેચ શરૂ થઈ રહી છે 11 જાન્યુઆરીના રોજ। એનરોલ કરવા વખતે કોડ માંગશે, NH25 નાખશો તો તમને તેની અંદર 10% ડિસ્કાઉન્ટ મળી જશે। નવી જ બેચ શરૂ થઈ રહી છે જનરલ સ્ટડી માટે। જેના વિડીયોની અંદર વાત કરીએ, તમારી સુરક્ષા તમારા જ હાથની અંદર છે, આટલું અવશ્ય કરીએ અને બીજાને પણ વાત કરીએ। જાહેર જનતાના જોગ, તમારી સુરક્ષા તમારા જ હાથની અંદર। એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારની અંદરથી પસાર થતી જે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લાઈન, એટલે કે જે જેટકોની લાઈન હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિકસિટીની લાઈન હોય, એની તાબડ હેઠળ આવતી જે વીજ લાઈનથી જાહેર જનતાને કોઈ પણ જાનહાનિ ન થાય એના માટે સરકારે કેટલાક અહીંયા પગલાં લેવાનું કીધું છે। હવે એ સ્ટેપને આપણે વિગતવાર જોઈએ મિત્રો, કે મકાનની નજીકથી પસાર થતી વીજ લાઈન છે એને સલામત અંતર રાખીને કામ કરવું। તમે કોઈ પણ જાતનું કામ કરતો હો તો તમારી બાજુમાંથી જે ઇલેક્ટ્રિકસિટીની લાઈન પસાર થતી હોય તો અવશ્ય છે તમારે અંતર જાળવવું, જ્યારે ખુલ્લી લાઈનો હોય ત્યારે તો અવશ્ય અંતર જાળવવું। જીવંત લાઈનની અંદર સંપર્કમાં વીજવાહક પદાર્થ જેવા કે સળિયો, પાઇપ અથવા અન્ય સામાન છે એ સામગ્રીથી ન આવે તેની તકેદારી રાખવી। આપણે ઘણી વખતે શું થતું હોય કે આપણે જે લાઈન પસાર થતી હોય તો ત્યાં સળિયા અડી જતા હોય, પાઇપો હોય, લોખંડના પાઇપો જે કહેવાય ને કે લીલા લાકડા હોય, તો એનાથી પણ તમને શોક લાગી શકે છે। તો આવું જીવંત લાઈનના સંપર્કમાં ન રહે, લોખંડ એવો કોઈ પદાર્થ ન રહે, પાઇપો કે એની અવશ્ય તકેદારી રાખવી। વીજળીના ટાવર કે તાણિયા સાથે જાનવરને બાંધવાની, હવે તમને સ્ટ્રે ટાવર હોય તમને ખબર હોય તો આમાં ઊભા ટાવર હોય તો તેના તાણિયા બાંધેલા હોય તો તેની સાથે અવશ્ય તમારા જે પ્રાણીઓ હોય કે જાનવર છે તમારે વાડી ખેતરે હોય તો ત્યાં અવશ્ય આને બાંધવા નહીં। ત્યારબાદ મિત્રો આગળનું સ્ટેપ જોઈએ મિત્રો, વીજ લાઈનની નજીકમાં રહેલા ઝાડની ડાળી કાપવી, જરૂરી હોય તો સંબંધિત વીજ વિભાગને છે જાણ કરવી। તમે જો ન કાપી શકતા હો તો અવશ્ય છે વીજ વિભાગ લાઈનને તમે PGVCL, DGVCL, MGVCL, UGVCLને જાણ અવશ્ય કરવી। એનાથી પણ છે એ જે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે અને એથી પણ શોક થતી હોય છે તો અવશ્ય છે એ તમારે ડાળીઓ અને ઝાડ કાપવા, ઘરે હોય તો ઘરે અને વાડી ખેતરે હોય તો વાડી ખેતરે। ખેતરમાં વીજ લાઈનની નીચે કહેવાય ને સૂકા પાકા કચરો સળગાવવા અથવા અકસ્માત થઈ શકે છે, તેમજ વીજ પ્રવાહમાં વિક્ષેપ પણ પડી શકે છે। ખેતરમાં અમુક ટ્રાન્સમિશન મોટી લાઈન હોય તો નીચે સૂકો પાક અથવા કચરો તમારે સળગાવવો નહીં, એને કારણે પણ અકસ્માત થઈ શકે છે। જીવંત લાઈનની નજીક કે તેની નીચે વાહન રાખવાની, માલ સામાન પણ ભરવો નહીં। અમુક વખતે શું થતું હોય કે આપણે મોટી મોટી ટ્રાન્સમિશન લાઈનો હોય તો નીચે લાઈનના કેબલો નાખી દીધા હોય, બધી વસ્તુ આપણે ન્યા પડીને અમુક અમુક તા ઝૂંપડીઓ નીચે રાખતા હોય, આપણે ઘણી વખતે એવું જોયું છે। તો મિત્રો આ તમારા માટે જ ખતરો છે, ત્યાં અવશ્ય તેને ટેકાવીને ઝૂંપડીએ ન કરીએ। કોઈ પણ ટ્રાન્સમિશન લાઈન હોય ત્યારે ખેતરે કે વાડી ખેતરની અંદર હોય તો અવશ્ય તેનાથી દૂર રહેવું આપણને। તેનાથી આગળ વાત કરીએ મિત્રો, ચોમાસાની અંદર તો ખાસ કરીને આનાથી દૂર રહેવું। ભારે વાહનોમાં માલ ભરીને ઊંચાઈએ એટલી ન વધારીએ કે જેથી ઇલેક્ટ્રિકલ લાઈન અટકી જાય। ઘણી વખતે આવા એક્સિડન્ટો થાય છે મિત્રો, તમે જોયા હશે કે તમે નિયણની ગાડી ભરેલી હોય, કોઈ પણ એવી કપાસની ગાડી ભરેલી હોય તો ઉપરથી તાર અડે અને તમને ખબર હશે કે ઘણી વખતે આવા એક્સિડન્ટ થયા છે અને ગાડી સળગી જાય છે।
અને મિત્રો જો એવી લાઇન આવતી હોય તો માલવાહક ટ્રકો પાસે હાઇડ્રોલિક જમ્પર હોય છે, એનાથી વીજલાઇનને ઊંચી કરી અને પસાર થઈ અને રસ્તો જે ક્રોસ કરવો, વીજલાઇનના ટાવર કે થાંભલા તેના તાણિયા પાસે બાળકોને રમે નહીં તેનું ખાસ અવશ્ય ધ્યાન રાખવું. મિત્રો આ આપણી તકેદારી છે કે તમારા બાળકો છે વીજલાઇનના થાંભલા પાસે, ને એમાંય ચોમાસાની અંદર ખાસ. તમે ઘણા બધા એવા એક્સિડન્ટ જોયેલા છે કે ચોમાસાની અંદર થાંભલાની અંદર ઇલેક્ટ્રિકલ શોક લાગવાના ભય વધારે રહે છે, તો બાળક છે અવશ્ય થાંભલા પાસે ન પહોંચી જાય, તો આવા ચોમાસા દરમિયાન પણ આવો ધ્યાન છે અવશ્ય રાખવું જોઈએ. ત્યારબાદ મિત્રો વીજળીની લાઇનની નીચે વૃક્ષો વાવવા નહીં, ખાસ અગત્યનું. પછી મોટા વૃક્ષો થાય ત્યારે આપણે કાપવાનું પણ મન નથી થતું, તો પહેલાં જ છે આ વીજળીની લાઇનની નીચે ન વાવીએ. ઔદ્યોગિક વિસ્તારની અંદર પસાર થતી વીજ લાઇન નીચે કહેવાય ને કે ટ્રક વગેરે વાહનોનું પરિવહન સાવચેતીથી કરવું અને હંમેશા સલામતીનું અંતર જાળવવું. અમુક ઔદ્યોગિક વિસ્તાર હોય તો ત્યાં વીજ લાઇનો વધારે પડતી હોય ને તમને ખબર હશે કે ઘણી વખતે તો આપણે કામ ન મગજના કામ કરતું એટલા બધા ત્યાં દોવીડા હોય, તો અવશ્ય ત્યાં પણ એક કહેવાય ને કે અંતર જાળવવું. વળાકવાળી અથવા જે રિવર્સ કરતી વખતે છે એ ઇલેક્ટ્રિકલ પોલ અથવા ટાવરની સલામતી અંતર જાળવવું. હવે આ બહુ અગત્યનું સ્ટેપ છે. તમે ઘણી વખતે ગાડી લઈને જતા હો, પાછળ તમે મોટું વાહન હોય અને પાછળથી તમે જો તમે રિવર્સ કરતા હો તો ઇલેક્ટ્રિકલના પોલમાં ભટકાઈ જતી હોય, થાંભલો માથે પડતો હોય, અમુક વખતે ઘણા બધા એવા એક્સિડન્ટ થયેલા છે, તો અવશ્ય આને પણ છે એ વીજ લાઇનની નીચેથી વધુ ઊંચાઈવાળી સીડી કે અન્ય વસ્તુ લઈ જતી વખતે વાયરનું યોગ્ય અંતર જાળવવું. આપણે અમુક વખતે લોખંડની સીડી હોય કે કોઈ પણ લઈને જતા હોય, ઉપરથી થાંભલાના વાયર અડી જાય તો પણ શોક લાગવાના ભય રહે છે. ખાસ કરીને આપણે ચેક કરવાનું કે આપણે જે વસ્તુ લઈ જઈએ છીએ એ બરાબર છે, કેબલ વાયર દોરી ના જે રસ્સાઓ છે અથવા અન્ય કોઈ પણ પ્રકારના તાણિયાઓ છે વીજ લાઇન ઉપરથી પસાર કરવા નહીં. આ ખાસ કરીને યાદ રાખવું, આ પણ ફોલોઅપ છે, સ્ટેપ અવશ્ય કરવું. વીજળીના ટાવર થાંભલા કે લાઇનની નીચે આસપાસ છે પોસ્ટર કે બેનર સ્થાપવા કરવા નહીં, કે આવા તમે વીજળીના થાંભલા ઉપર તમે બેનર લગાડવા, આવા કોઈ દી બેનર ન લગાડવા. વીજળીના ટાવર કે થાંભલા સાથે તાર બાંધીને કપડાં સૂકવવા નહીં. આ પણ મિત્રો ભય રહી શકે છે. અંડરગ્રાઉન્ડ વીજ કેબલની લાઇનની અંદર છે એક ખોદકામ કરતી વખતે વીજ કેબલનું ધ્યાન રાખવું. હવે અમુક વખતે શું થાય છે, અમુક ટ્રાન્સમિશન લાઇન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનો, અમુક વખતે જે અંડરગ્રાઉન્ડ હોય તો અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇનનું ખોદકામ કરતી વખતે આપણને ખબર હોતી નથી ને એમને ખોદી નાખી છે ને ઘણી વખતે એમાંથી એક્સિડન્ટ થતા હોય છે, તો અવશ્ય છે મિત્રો એ પણ કહેવાય ને કે તમારે ધ્યાન રાખવું ખોદકામ કરતી વખતે. અને વીજલાઇનની નીચે આસપાસ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરતી વખતે યોગ્ય અંતર જાળવવું અને માનવીનું જીવનનું રક્ષણ છે. વીજલાઇનની નજીક ખોદકામ ન કરવું મિત્રો. તો અને હું ભારતીય વીજળીના નિયમ 1956નો નિયમ 73 અને 80 હેઠળ સ્પષ્ટ થયેલા વિવિધ ટ્રાન્સમિશન લાઇનની મંજૂરી સાથે કડક સુરક્ષાના પગલાં છે અહીંયા આપેલા છે. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.